અમારા હેમા બેન છે નથી, એ આ રિટ્રીટ સેન્ટરમાં સખત તન મન ધનથી મહેનત કરી અને બધાને ભગવાનનો મેસેજ દે છે. અને અમારી સાચી બેન છે. અમે બેયનો જન્મ આફ્રિકામાં થયો, એ બી દારેસલામમાં, હું બી દારેસલામમાં ભણી. તો અપનાપન વધારે છે. તો મારે તમારી સાથે એક ચર્ચા કરવી છે કે બચપનથી હું ભગવાનની પૂજા પાઠ એમાં જરા બી રુચિ નથી, કારણ કે અમારો પરિવાર શિવને માને, તો શિવલિંગાના ભગત. તો જો શિવલિંગાના ભગત હોય એમાં જે માતાઓ હોય એને પૂજા ના કરી શકાય, એટલે મારી માતાને પૂજામાંથી ફ્રીડમ મળી ગઈ. કારણ કે અમારા ઘરમાં બસ શિવલિંગા જ, બીજું કઈ નહીં. કોઈ કોઈ દેવી દેવતાના પિક્ચર નહીં, દેવી દેવતાનું નામ નિશાન નહીં. મારા ફાધર, મારા પિતા શિવ ભગત, 3:30 વાગે ઉઠી જાય અને શિવ ભગવાનની પૂજા કરે તો 6 વાગ્યા સુધી, અને સાંજના 7 થી 8 પણ એ પોતાનું કામ કરે. અમને કોઈ દિવસ, કારણ કે અમે બધી કરીઓ, તો અમને શિવલિંગાની પૂજા કરવાની પરવાનગી નહીં. તો એ મારું આધ્યાત્મિક જ્ઞાન પૂજા પાઠનું, એટલે બચપનથી પૂજા પાઠમાં ઇન્ટરેસ્ટ નહીં. પણ જે કહે છે ને કે આપણે છોકરી કે છોકરો જન્મે તો વિધાતાનો લેખ લખાય, તો એ પ્રમાણે આપણી લાઈફમાં થાય. તો મને કેવી રીતના, મેં ભગવાનને ઓળખ્યો, બહુ વાર લાગી, બહુ ભટકી. આપણે જોયું છે કે જમાનાથી માણસોને ભગવાન માટે એટલો અતિ અતિ ઊંડો પ્રેમ છે, અને જે સાંભળે છે એને બી પ્રેમ હશે, કારણ કે બધા જ ધર્મમાં ભગવાન માટે જે એ લોકોનું નામ હોય એમના ભગવાનનું, એના માટે એ લોકો તન બી આપવા કબૂલ છે, મન બી આપવા કબૂલ છે, અને ધન બી આપવા કબૂલ છે. તો કોઈક તો હશે ને, કેટલા બધા મંદિરો છે, કેટલા બધા તીર્થ સ્થાન છે ભારતમાં, તો બહુ જ મંદિર અને તીર્થ સ્થાન, અને ખ્રિશ્ચનના બી ગલી ગલીએ તીર્થ સ્થાન, મોસ્ક, બુદ્ધિસ્ટ, બધાના ધર્મના માટે બહુ જ બધાના ભાવ હોય. તો આખી દુનિયાના એકો એક મનુષ્ય જરા મોટું થાય 15-16 વર્ષનું, એટલે ભગવાનને કોઈ બી કોઈ રીતે યાદ કરે. મેં તો યાદ જ નતા કર્યા કોઈ બી રીતે, કારણ કે શિવલિંગાનું આપણે લિંગ જોઈએ કાળા કલરનું, એમાંથી મને માં તો નવરી થઈ ગઈ હતી પૂજામાંથી, તો કોણ સમજાવે. તો એક દિવસ મારી, હું મંદિરે ગઈ મારા મામી સાથે, તો હું તો ઊભી રહી ત્યાં બહાર રમતી હતી, તો મામી કે આવ જા ભગવાનને પગે લાગ અને કઈ માંગ. તો હું તો વિચારમાં પડ્યું, આ કાળા પથ્થરની પાસે માંગવાનું? તો મેં કે કેમ માંગવાનું? તો કે એ છે ને તુજા, એ ભગવાન છે, તું એની પાસે માંગ. મેં તો મારે કઈ નથી માંગવું. કેવી રીતના આપણે દિલમાંથી માંગીએ, કઈ જોતું હોય તો માંગીને, મારે તો કઈ જોતું જ નથી. તો મને કે તું જા અને તું ભગવાનને કે મને બહુ જ વિદ્યા આપજો, મને બહુ ડાઈ કરજો અને મને ખુશી કરજો, કે આવી 3 વસ્તુ તું માંગીને આવી જા. તો મારી મામી મને બહુ વાલી હતી, એમની દીકરી જેવી હતી. તો મેં કીધું મામી કે છે, તો હું ગઈ શિવલિંગાની સામે,
મેં કીધું કે મને મામી કે છે તો મને બહુ જ વિદ્યા આપજો, અને એમને એવું કીધું છે કે તમે મને બહુ ડાઈ કરજો અને બહુ સુખી કરજો. બસ આટલી પહેલી વાર મારી જિંદગીમાં મેં ભગવાન જે શિવલિંગા એની પાસે કઈ માંગ્યું, પણ હું ભૂલી નહીં. મને પ્રેમ હતો પણ ભગવાન કોણ ક્યાં. પછી એક વખત એવી ઘટના થઈ, હું 5 વર્ષની હતી, તો અમે અરુષામાં હતા. આફ્રિકામાં એક નાનકડું ગામડું છે તેનું નામ અરુષા. તો અમારું ઘર જંગલી નદી ઉપર હતું, પણ 8 વીઘા જમીન હતી એટલે થોડું નદીથી દૂર હતું. પણ ઇલેક્ટ્રિક ફેન્સ મારા પિતાએ લગાવી હતી, કારણ કે અમારા આડોશી પાડોશીમાં અમે બધા બહુ બાળકો 5-6 વર્ષના, એટલે અમે સાથે રમીએ તો છોકરો અમે ત્યાં નદી ઉપર ના પહોંચી જાય, કારણ કે જંગલી નદી હતી. જંગલી નદી એટલે બહુ જ મગર અને સાપ, અને હરરોજ કોઈ ને કોઈ જાનવર આવે તો એને મગર પકડે. કેટલા બધા વાંદરાને કોઈ બી પાણી પીવા જાય, એટલે બાળકોને ત્યાં જવાની સખત મનાઈ. પણ બાળક એટલે બાળક. તો એક દિવસ અમે બધા બાળકો ફેન્સમાં ખાડો ખોદી નીચે બધા સસલાની જેમ બહાર નીકળી ગયા ફેન્સની. અમે નદી ઉપર રમતા હતા, અમને ખબર નહીં, બહુ નાના નાના હતા. તો હું નદીનું પાણી ધૂળ હતી, તો એ બધી ચીકણી ધૂળ હતી, તો હું લપસી ગઈ. તો નદી તો 25 ફીટ ઊંડી હતી, તો હું સીધી, અને બધા બાળકો રમતા હતા. કોઈ કોઈનું બાળકો કોનું ધ્યાન રાખવાનું છે, કોઈ હતું જ નહીં ધ્યાન રાખવા વાળું. તો કોઈને ખબર જ ના પડી કે હું ગુમ છું. બધી બધા અમે કેટલા 6-7 હતા. તો હું નીચે નદીની તળેટીમાં પહોંચી ગઈ. મને એકદમ શાંત સ્વરૂપ અનુભવ થયો, જરા બી બીક નહીં. નગર હું નદીથી ને મગરથી તો બહુ જ બીવું, પણ જરા બી બીક નહીં. અને પછી મને વિચાર આવ્યો કે હવે હું મરી જઈશ, મને કોણ કાઢશે. મેં જોયું તો હું હતી નદીની તળીમાં, પણ એ મારું શરીર ત્યાં હતું, પણ મારા મનના વિચાર મને બહારે કાઢી. બધું આ બાળકો છે ને, એ તો ખબર નથી કે હું ડૂબી ગઈ છું. તો મને વિચાર આવ્યો કે તું ઓલો મસાઈ છે ને, આફ્રિકામાં મસાઈ હોય ને, તો જો મસાઈ નો ચીફ હોય ને એ મુગટ પહેરે માથામાં, પણ ઓલી પીળી ચકલી હોય ને એને મારેલી ચકલીનો મુગટ હોય, અને લાંબો 7 ફીટ ભાલો હોય હાથમાં, અને કપડા બહુ જ ઓછા પહેરેલા હોય. તો મને એવો શાંત સ્વરૂપથી પણ એવો વિચાર આવ્યો, નીચે હું નીચે, શરીર નીચે છે, પણ કે ઓલો મસાઈ છે ને એ જ તને બચાવી શકશે. તો મસાઈ તો પાછળ હતો, તો હું મસાઈ પાસે દોડી અને મસાઈને મેં કીધું કે તું મને કાઢ, હું ડૂબી જાઉં છું, તું મને કાઢ. તો મસાઈ દોડ્યો મારા સાથે અને એને ભાલો નાખ્યો નદીમાં, અને અંદર ગઈ, અંદર એનો હાથ કરીને મને હાથ પકડીને ખેંચીને મને પથરા ઉપર બેસાડી દીધી. અને બધા જે બાળકો હતા ને, અમે બધા સાથે રમતા હતા, એને બધાને બહુ જ વૈજો કે આવી જંગલી, તમારા મા બાપ શું કરે છે, આવી જંગલી નદીમાં તમને આવા દીધા, જાઓ પાછા, ક્યાંથી આવ્યા હતા. કારણ કે ત્યાં તો આખી વાડ હતી. તો મારો ભાઈ ગભરાઈ ગયો કે મારા પિતા વટશે એને બરાબર, કારણ કે મોટો ભાઈ હતો,
તો એ મને કે તું અહીંયા બેસી રહે પથરા ઉપર, તું સુકાઈ જાય ને પછી આપણે ઘરે જશું. અને મન તો જરાય બીક ને, તો હું બેઠી હતી જ્યાં અમારો જે હાઉસ બોય હોય ને એ બી મસાઈ હતો. તો એ બહુ અમારું છોકરાનું ધ્યાન રાખવા માટે એને રાખ્યો હતો. તો એને અવાજ સાંભળ્યો ને કે મસાઈ બહુ જોર જોરથી વર્તતો હતો ને એની જ ભાષામાં, તો તુરંત એ આવ્યો વાડ આગળ અને એ બી વાડમાંથી નીકળ્યો નીચે અને મન પકડી લીધી. અને એ ગુસ્સે ના થયો પણ કે તને બહુ જ ગુસ્સો થશે. તો મેં કીધું જીવી ગઈ તો ગુસ્સો કરશે, મેં મસાઈને કીધું. તો કે ભાઈ તને ના પાડી હતી તો તું કેમ ગઈ હતી? તો પછી હું ઘરે આવી તો મેં મારી પિતા નતા ઘરે, ઓફિસે હતા. તો મારી માને મેં કીધું કે હું પાણીમાં પડી ગઈ હતી પણ હું મસાઈ પાસે ગઈ. અને મસાઈ પાસે હું દોડી અને મેં મસાઈને કીધું કે તું મને પાણીમાંથી કાઢ. તો મારી બાકી તું તો પાણીની અંદર એટલે તળેમાં હતી, તો તું મસાઈ પાસે દોડીને ગઈ તો પછી તું ડૂબી કેવી રીતના હોય? પણ મારા વાળ ને કપડા ને બધા ભીના ભીના હતા. એમને એમ થયું કે મને ભ્રમ આવ્યો, કારણ કે કેવી રીતના સમજ પડે? તો મને વાલી કરીને કે જો તને ભગવાન શિવ ભગવાનને તને બચાવી લીધી, બસ મારી તો એ જ ભગવાનને પ્રાર્થના કે તને બચાવી લીધી એમનો ઉપકાર. મેં કીધું મને શિવ ભગવાને નથી બચાવી, મેં તો ઓલા મસાઈએ મને બચાવી છે. શિવ ભગવાન તો હોતા જ નહીં ત્યાં, કેવી રીતના શિવ ભગવાન? તો કે તું તને સમજ પડે. વાત પતી ગઈ. પછી હું એક દિવસ ત્યાં મચ્છર બહુ, ત્યાં બધી ઘણી બીમારી થઈ, મને મેલેરિયા થયો, મને કોલેરા થયો અને ટાઇફોઇડ ત્રણેય સાથે. તો ડોક્ટર કે નહીં બચે, તો ડોક્ટર રાતના આવ્યો. મારા મા બાપ બધા રજા લઈને ઘરે જ બેઠા. તો કે આજ રાત સુધી સવાર સુધી નહીં હોય તમારી દીકરી. તો રાતના મારી માં બેઠી હતી મને ખોળામાં લઈને કે આ શરીર છોડશે. ડોક્ટર ગયા તો હું તો બેભાન જ હતી, ભાન નતું. હું 6 વર્ષની હતી. આ અનુભવ થયો આના પછી. તો મારી માં જોતી હતી મારા, કે હું તારા શરીર પર જોતી હતી કે ક્યારે શરીર છોડશે. તો અચાનક મારી માની સામે કે એક તપસ્વી મૂર્તિ આવી સફેદ કલરમાં, બહુ જ તેજ વાલી, અને મારી સામે જોતી હતી. તો મારી માએ કીધું કે તમે મારી દીકરીને લેવા આવ્યા છો? તો એ તપસ્વી કે ના ના, તારી દીકરી મરવાની નથી, હું એને આશીર્વાદ દેવા આવ્યા છું, એને કઈ નહીં થાય. કારણ કે જયારે મેં આંખ બંધ કરીને શ્વાસ બંધ થયો ને, તો મારી બાએ મને જમીન ઉપર રાખી દીધી. કારણ કે આપણા ગુજરાતમાં ખાટલામાં કે એમાં નહીં મરવા દે. તો મારી બાઈ મને જમીન પર રાખી દીધી. તો કે દીકરીને ખોળામાં લઈ લે. તો મારી બાઈ મને ખોળામાં લઈ લીધી. તો જેવી મને ખોળામાં લીધી ને, મારી આંખ ખુલી અને મારી માએ જોયું. તો મારી માં કે હવે નહીં જાય છોકરી. એટલે 1 વર્ષથી નીચે 2 વાર હું બચી ગઈ. અને મારી માને તો એમ જ કે તપસ્વી છે. અને મારી માને એને કીધું કે આ મારી દીકરી છે. એટલે મારી માને એમ થયું કે એની દીકરી છે એટલે લેવા આવ્યા છે. એ પછી ભૂલી ગયા, હું બચી ગઈ. પણ જ્યારે હું બેભાન હતી ને, ત્યારે હું બહુ શાંત સ્થિતિમાં હતી. પેલા તો મને દુઃખ, પેટમાં દુઃખ થતું હતું, રડતી હતી, કમ્પ્લેન કરતી હતી, પણ કોઈ બી શિકાયત નહીં, હું એકદમ શાંત હતી. પછી બહુ વર્ષ થયા,
ભગવાન સાથેનો કઈ સંબંધ નહીં. ભગવાન પાસે બસ જો હું કરું તો કહું વિધિ આપજો, ડાઈ કરજો અને સુખી કરજો, બસ આ ત્રણ મંત્ર મારી લાઈફમાં. પછી એક દિવસ હું મિલિટરીમાં જોઈન થઈ, તો મિલિટરીમાં અમે બે ઘટના બચી. હું અમને ટ્રેનિંગ પૂરી થઈ એટલે અમે કેમ પિકનિક પર જાય, બધા ડોક્ટર્સ, ડોક્ટર્સની ટ્રેનિંગ હતી મિલિટરીમાં ટેક્સાસમાં. ટેક્સાસમાં મને આવ્યા 3 દિવસ થયા હતા, ટ્રેનિંગ લીધી અને પછી અમે બધા પિકનિક પર ગયા. તો મિલિટરીનું બહુ સુંદર લેક હતું, સરોવર, ત્યાં અમારી પિકનિક હતી. તો પિકનિકમાં હું કિનારે ઊભી હતી, મને તો પાણીનો બહુ ડર, કારણ કે એક વખત ડૂબી ગઈ એટલે હું પાણીની નજીક જવાની તૈયાર જ નથી. તો હું કિનારા પર ઊભી હતી તો એક મોટી બોટ, બહુ જ સ્પીડ બોટ પસાર થઈ, તો મોટું મોજું આવ્યું. તો મોજું આવ્યું તો હું લપસી ગઈ. આ બીજી વાર હું પાણીના એ જે સરોવર હતું ને એની તલમાં, પણ આ વખતે થોડું જરા બી બીક નહીં. પહેલી વાર બી તો બીક નથી, આ વખતે તો હું આરામથી પાણીની નીચેથી એકદમ શાંત સ્વરૂપ. હવે આ જમાનામાં એને કહે છે અશરીરી સ્થિતિ, મીન્સ શરીર નીચે છે પાણીમાં, પણ મારી ઉંમર તો વધારે હતી, 21 વર્ષની, તો બી મને જરા બી બીક ન લાગી. જો હું પાણી જોઉં તો બીક લાગે, પણ નીચે હતી તો મને જરાય બીક નહીં. અને બીજું શું કે હું પાણીની નીચે હતી તો મેં બારે જોયું તો હું બારે 1 માઇલ દૂર, મને એક્યુરેટ ખબર પડી કે 1 માઇલ છે. એક બ્યુટીફુલ શંખ હતો, સુંદર. તો મેં વિચાર કર્યો કે પેલા અહીંયા દરિયો હતો આ જગા પર એવો. તો હું તો એ શંખ જોતી રહેતી હતી, બધું જોતી હતી કે દૂર બધું શું છે. તો હું દૂર જોતી હતી તો મેં પાણીની નીચે તળેટીમાં હું હતી તો મેં 1-2 વર્ષના બાળકને જોયું તળેટીમાં, અમે પાણીની નીચે જ્યાં જમીન હોય ને ત્યાં. તો મને ખબર પડી ગઈ કે આ તો અમારે એક ડોક્ટરનો નાનો બાળક છે 2 વર્ષનો, હું એને જાણતી હતી. તો તરત જ મને વિચાર આવ્યો કે આ વિચારો બી ડૂબે છે, મારી તો મને ચિંતા જ નથી. તો પછી મને એવો સ્ટ્રોંગ વિચાર કે તારે મરી જવું છે તો મરી જા, તારે નીચે જ બેઠા રહેવું છે. તો મેં કીધું ના, ઓલા નાનો બાળક છે ને એને મારે કાઢવું છે. તો એક માણસ હતો લગભગ 10 ફીટ દૂર, તેના મેં કીધું કે તું મારા શરીરને કાઢ, હું ડૂબી રહી છું, મારે ઓલા નાના છોકરાને બચાવું છું, મને તો બીક જ નથી શરીર છોડવાની. એવી ગભરાટ બી ન થઈ કે હું પાણીને નીચે છું, હું શરીર છોડવાની તૈયારીમાં છું, જરાય નહીં. મસ્ત હતી એ અશરીરી સ્થિતિમાં. મારે કેટલો કેમ નીકળવાનું હતું કે ઓલા છોકરાને કાઢવા બચાવવા માટે. તો મેં માણસને કીધું કે તું મને બચાવ, તો એ માણસે તરત જ ડૂબકી મારી, કારણ કે હું નીચે બહુ ઊંડી હતી, અને મને કાઢી. તો બધા ડોક્ટર્સ બધા હતા તો એ બધા જોવા મળ્યા કે હંસ તું નથી, તો તું, અમને તો ખબર નથી કે તું પાણીમાં, મને તો કઈ દુઃખ ન થયું, કઈ નહીં, થોડું પાણી નીકળ્યું, ઉલટી જેવું થઈને પાણી નીકળી ગયું, પછી હું બેસી ગઈ શાંત. મેં કીધું ઓલો તારો દીકરો છે ને એ નીચે તળેટીમાં છે, અંદર નીચે પાણીની નીચે છે. તો તરત એને ડૂબકી મારી, એ છોકરો, એ બાળક 50 ફીટ દૂર હતો, હું ત્યાં ડૂબી હતી એનાથી. તો મેં એને એટલો દૂરથી જોયો, એના ફાધરે ડૂબકી મારી અને અંદર ગઈ અને એને છોકરાને કાઢ્યો. અને મેં જ કીધું બધાને કે ક્યાં નાનો ઓલો છે ને જીમી જીમી છે ને ડૂબી રહ્યો છે, અંદર પાણીની નીચે છે. તો આ અનુભવ થયો પછી હું એકદમ મારી સ્થિતિ ડિટેચ થઈ ગઈ, ન્યારી થઈ ગઈ. હું ત્યાં બેસીને વિચાર કર્યું કે આ શું થયું,
હું મરવા કબૂલ થઈ ગઈ હતી એટલો મને સુંદર અસરી સ્થિતિનો અનુભવ થયો હતો. અને મેં કીધું કે આ મને કેવી રીતના બાળક દેખાડો. હું તો દૂર હતી તો હું બધા વિચાર કરતી હતી તો ડોક્ટર આવીને કહે કે હંસા તું બહુ ગભરાઈ ગઈ છું. મેં કીધું ના હું નથી ગભરાઈ, પણ હું વિચાર કરું છું કે હું કેમ ન ડૂબી ગઈ. પછી મેં એને કીધું કે તું મારી સાથે આવીશ આપણે એક માઇલ. મેં બહુ સુંદર શંખ જોયો, આટલો મોટો શંખ હતો અને ગુલાબી અને ઓરેન્જ કલરનો હતો. તો મેં કીધું આપણે જઈએ. તો અમે બે ચાલીને ગયા એક માઇલ, કારણ કે મને જાણવું હતું કે શું થઈ રહ્યું છે, કે એ શંખ મારે ગોતવો છે. કારણ કે હું જો પાણીની નીચે હતી તો મને શંખ જ હું જોતી હતી અને વિચાર કરતી હતી કે અહીંયા શું હશે પહેલા. પણ મને ભગવાન કે લાઈટ કે એવો કઈ અનુભવ નહીં થયો. મેં કોઈને જોયા નહીં, મને મેં કઈ બીજો અનુભવ નહીં, બસ શાંત સ્વરૂપનો અનુભવ. અને જ્યારે આપણે શાંત સ્વરૂપ હોય ને તો આપણી બુદ્ધિ બરાબર કામ કરે. તો હું ચાલીને ગઈ એક માઇલ, શંખ ત્યાં પડેલો. મેં ડોક્ટરને કીધું કે હું શંખ ગોતું છું, તું બી ગોત અને હું બી ગોતું, આવા કલરનો છે, આવડો છે. તો મેં બે ચાલતા ચાલતા ગયા તો ત્યાં જ શંખ પડેલો. તો કે તે કેવી રીતના શંખ જોયો? તો મેં કીધું કે હું અંદર પાણી નીચે હતી ને સાવ નીચે, ત્યારે મેં આ શંખ જોયો. અને હું પાણીને નીચે હતી ને ત્યારે જ મેં આ ઓલા બાળકને જોયું. આનો જવાબ કોઈ આપી નહીં શકે. એ તો મને બી નવાઈ લાગે અને એ લોકોને બધાને નવાઈ લાગે કે આ શું બોલી રહી છે. પણ વાત તો સત્ય ને કે મારા હાથમાં શંખ હતો. મેં લઈ લીધો એક માઇલ દૂર જઈને અને બાળક બચી ગયો. પછી આ બધી વાત ભૂલી ગયા. એક દિવસ નવી નવી હતી ટેક્સાસમાં, તો અમે શાકાહારી બ્રાહ્મીન કાસ્ટ, તો ત્યાં ત્યારે તો લગભગ 2 લાખની સંખ્યા ગામની અને આખું ગામ મિલિટરીનું. આખા ટેક્સાસમાં 19 મિલિટરી બેઝિસ છે, આખું મિલિટરીનું સ્ટેટ છે અને બધું અન્ડરગ્રાઉન્ડ મિલિટરી. અને હું મોટી હોસ્પિટલમાં ત્યાં મેં કોન્ટ્રાક્ટ સાઈન કર્યો. તો હું શોપિંગ કરવા જતી હતી કે હવે ખાવાનું તો કઈ બંદોબસ્ત કરવો પડશે. તો હું ગોતી હતી ગ્રોસરી સ્ટોર. તો હું ગ્રોસરી સ્ટોર ગોતી હતી તો મેં કીધું કે હું મોલમાં જાઉં, ત્યાં મોટા મોટા મોલ હતું. બધું ત્યાં બહુ સંખ્યા આવે, તો કોક તો હશે ઇન્ડિયન, તો ઇન્ડિયનને હું પૂછીશ અહીંયા કોઈ ગ્રોસરી સ્ટોર છે કે એમાં આપણી ઇન્ડિયન ગ્રોસરી ખરીદી શકું. તો હું મોલમાં ગઈ. તો જેવી હું મોલમાં એન્ટર થઈ તો મેં એક દુકાન મોલની અંદર જ્યુવેલ્સ ઓફ ઇન્ડિયા, તો મેં કીધું હું તો રાજી થઈ ગઈ. મેં કીધું કે આ તો ઇન્ડિયનની દુકાન છે, એને તો ખબર જ હશે કે અહીંયા આપણા ગ્રોસરી ક્યાંથી મળે, આપણું અનાજ ને બધું. તો એ દુકાનમાં ગઈ તો ત્યાં સેલ્સ ગર્લ હતી, એ બી પંજાબી હતી. તો મેં જોયું દુકાનમાં તો 22 કેરેટ ગોલ્ડ અને શો કેસીસ બધા એટલા સુંદર, અને હીરા જવાહરતની દુકાન, બહુ જ હીરા અને સાચા મોતી અને બધા જે સોનાના હાર ને બધું બહુ જ સુંદર. પણ બચપનથી હું સંન્યાસી, મને કોઈ પહેરવાનો શોખ નહીં. એ 5 વર્ષ પછી જે મને અનુભવ થયો ને પહેરવાનો શોખ નહીં, એ અશરીરી સ્થિતિ હવે ખબર પડે છે. પણ નહીં પહેરવાનો શોખ, નહીં કંઈ બી, નહીં દાગીના, નહીં કપડાં, મા બાપ પાસે કંઈ બી માંગ્યું નથી. મને પૂછે ને તને કંઈ જોઈ છે, મને કંઈ નથી જોતું. એટલે મારી પાસે કંઈ બી હતું જ નહીં, વસ્તુ પહેરવાની કે બધી ફેશનની કે કઈ વસ્તુ નહીં. તો હું એક શોકેસમાં જોતી હતી, મેં આ બહુ સુંદર છે. તો પછી મેં છોકરી હતી એને મેં પૂછ્યું
કે અહીંયા કોઈ ઇન્ડિયન ગ્રોસરીની દુકાન છે? તો કે ના, ઇન્ડિયન ગ્રોસરીની દુકાન નથી, પણ અહીંયા કોઈ સ્ટોર છે, એમાંથી તને શાકભાજી મળશે. આ શાકભાજી અને બધા ફ્રોઝન મળશે, તાજા નહીં મળે. બટેટા ને એવું બધું મળશે, પણ બીજું કઈ ટેક્સાસમાં ના મળે. તો મેં કીધું, મેં નામ લખી લીધા સ્ટોરના. અને પછી હું જોતી હતી, તો મેં ત્રિકોણ શિવાનો, શિવબાબાનો બેજ જોયો, લાલ શિવબાબા, અંદર ચમકતો એક હીરો અને આજુબાજુમાં ગોલ્ડ. એટલો સુંદર, તો મને એકદમ સકાસ મને એટ્રેક્શન થયું. તો મેં કીધું મારે આ લેવું છે. મેં પ્રાઇસ બી ન પૂછ્યું. મને એમ કે તો બહુ મોંઘો છે. બધું મેં મારી દુનિયામાં કંઈ ખરીદી નથી મારી જિંદગીમાં, તો હું આને લઈશ. તો મેં કીધું મારે આ શું છે? તો કે બેજ છે. તો મેં કીધું મારે લેવો છે. તો એને મેં કીધું આ કેટલાનો છે બેજ? તો કે એ તો 200 નો છે. કે એને બે, એને કીધું બે કે ત્રણ કીધું એને. તો મેં કીધું કે બે કે ત્રણ ડોલર તો ના હોય, બે કે 200 કે 300 ડોલર હશે. તો મેં કીધું મારી પાસે 200 કે 300 ડોલર નથી, મારી પાસે તો એટલા પૈસા નથી. તું મારો ટેલિફોન નંબર લખી લે અને હું ઘરે જઈ પૈસા લઈ અને હું તને આપી જઈશ. તો કે તારે ઘરે જવાની જરૂર નથી પૈસા લેવાની, તું લઈ જા. તો મેં કીધું કોઈ કી તમે દુકાનમાં ખરીદવા જાઓ તો કોઈ તમને 200-300 ડોલરની વસ્તુ એમ કે તું લઈને જા. તો મેં કીધું તમે કેટલી પ્રાઇસ કીધું? તો કે 2 ડોલર, 2 કે 3 ડોલર આપશો તો ઘણું. તો મેં 2-3 ડોલર તો મારા પર્સમાં હતા, તો મેં એને આપી દીધા. મને એટલી બિઝી ટ્રેનિંગમાં, બહુ જ બિઝી, કારણ કે જંગલની ટ્રેનિંગ, જ્યાં વોર, જ્યાં લડાઈ થાય એવા વાતાવરણમાં ડોક્ટર્સને ટ્રેન કરવા, કારણ કે જે બધા આવે પેશન્ટ એ બધા બેટલ ફિલ્ડમાંથી આવે ને, તો એની ટ્રેનિંગ, એક્ઝામ લેવાની. મિલિટરીની એકેડેમીમાં પેલા શીખવાનું કે મિલિટરીના રૂલ્સ રેગ્યુલેશન્સ શું કરવાનું શું નહીં એ બધું, અને પછી એની એક્ઝામ લેવાની, એ એક્ઝામ પાસ કરવાની. એટલે હું બહુ જ બિઝી હતી. તો મેં એ બેજ પર્સમાં નાખીને બંધ કરી દીધો, જોયો બી નહીં. પછી એક દિવસ મને ફોન આવ્યો કે તમે હંસા રાવલ છો ને? તો મેં કીધું હા. તો કે તમારી જ્વેલ્સ ઓફ ઇન્ડિયામાં તમે એક બેજ ખરીદ લીધો હતો. તો મને એમ થયું કે હવે એને મારી વધારે પૈસા કઢાવે, 2 ડોલરમાં એને મજા નહીં આવી હોય. તો મને એમ કે એને બીજું વેચવું હશે. તો મને કે હું તમને એટલા માટે ફોન કરું છું કે અમારા એક દાદી આવવાના છે, તો તમે આવશો ત્યાં, અમારો સત્સંગ છે. તો મને તો ખબર નહીં કે સત્સંગ શું. મેં કીધું સત્સંગ એટલે શું? એટલી મારી અક્કલ, જરા બી ભક્તિની જ્ઞાન નહીં. તો કે બધા ભેગા થશે અને ભગવાનની ચર્ચા કરશે, વાત કરશે, તો તમે જરૂર આવજો. મેં કીધું કે મને નથી આવું. મેં કીધું મને, હું બહુ બિઝી છું અને મને મારી ઈચ્છા નથી. મેં કીધું મને કઈ ખબર નહીં પડે. તો મેં ના પાડી દીધી. પછી 5 દિવસ પછી બીજી વાર ફોન આવ્યો, પણ આ એની એ છોકરીનો ફોન નહીં, જે ઓનર હતા એની વાઇફનો ફોન આવ્યો. તો કે મારું નામ આ છે, તમારી દુકાનમાં આવેલા, તો અમારા ઘરે દાદી આવવાના છે, તો તમે આવજો. મેં કીધું મારું બહુ જ બિઝી છું, હું એકદમ બિઝી છું, મારેથી નહીં અવાય. અને 7 વાગે તો હું ઘરે 10 વાગે જાઉં છું, એટલે 7 વાગ્યાનો પ્રોગ્રામ હતો. તો મેં કીધું મારેથી નહીં અવાય. તો કે બેન તમારે આવવું જ પડશે, જસ્ટ 15 મિનિટ માટે આવજો, કારણ કે એ લોકોનું ઘર હતું ને એ માંસાહારી, જ્યાં દાદી પ્રકાશમની, જે ઘરમાં દાદી રહ્યા હતા એ લોકો સિંધી, એટલે એ લોકો માંસ મચ્છી બધું ખાવા વાળા, લસણ ડુંગળી. અને દાદી બપોરે 4 વાગે આવ્યા,
ન્યુયોર્કથી બે ફ્લાઇટ ચેન્જ કરીને, કારણ કે સેન એન્ટોનિયો ગામડું હતું, તો દાદી 6 થી 7 કલાક ફ્લાઇટમાં હતા. 4 વાગે આવ્યા અને કે એ કાંઈ કોઈના હાથનું નહીં ખાય, તો તમે થોડા ફ્રૂટ્સ અને થોડું ખાવાનું બનાવીને લઈ આવશો, નકર તો એ બિચારા કાલે જવાના છે, જ્યારે જવાના તો ભૂખા જશે. અને જો બની શકે તો તમે થોડો પ્રસાદ લાવજો. તો મેં વિચાર કર્યો, મેં કીધું કે કોઈને ભૂખું તો ના રહે, આ તો જવાબદારી છે, તો મારી સેવાની જવાબદારી છે. તો મેં કીધું હું જરૂર આવીશ, પણ હું 5 મિનિટ માટે આવીશ અને ખાવાનું મૂકી અને હું નીકળી જઈશ, કારણ કે હું બહુ બિઝી છું. તો 7 વાગ્યાના બદલે હું થોડી લેટ પહોંચી. હું પહોંચી ગઈ બધું લઈને, તો પેક કર્યું, ફ્રૂટ્સ લીધા, થોડું ખાવાનું બનાવ્યું, રોટલી શાક ભાત બનાવ્યા, જાજા બધા ફ્રૂટ લીધા અને હલવો બનાવ્યો. મને એક જ આવડતું હતું બનાવતા, હલવો બનાવ્યો. પછી હું ગઈ તો દાદીનો ક્લાસ ચાલતો હતો, તો દાદીનો ક્લાસ ચાલ્યો તો મેં જોયું કે લગભગ 8 જણા હતા ક્લાસમાં, અને એકો એક હરે કૃષ્ણ વાલા, પછી ઓલા ખબર નહીં કોણ, મુંડી હોય ને ભગવા કપડા પહેરેલા હોય, મને નથી ખબર કઈ સંસ્થાના છે, પણ કોઈ બી સાધારણ માણસ નહીં, બધા આધ્યાત્મિક વાળા બેઠા હતા. 8 જણા જ હતા અને દાદી આવી રીતના ખુરશી ઉપર બેઠા હતા, દાદી ક્લાસ કરાવતા હતા હિન્દીમાં. મેં તો મને જરા બી રુચિ નહીં, મેં કઈ બી સાંભળ્યું નહીં, હું તો મારા મનમાં બિઝી હતી. મારો સામાન લઈને બેઠી હતી કે આજનું લેક્ચર પૂરું થઈ જાય ને પછી હું એમને એમનું ભોજન આપી અને નીકળી જઈશ, કારણ કે કોઈ હતું જ નહીં, હું કોને આપું. તો પછી દાદીનો ક્લાસ પૂરો થઈ ગયો, મને ઇન્ટરેસ્ટ બી નતું, મેં કે સાંભળ્યું નહીં. હું મારા વિચાર કરતી હતી કે મારે આ કરવાનું છે, આ કરવાનું છે, એ બધું મારું લિસ્ટ કરતી હતી ને હું બેઠી હતી. પછી જ્યારે દાદીનો ક્લાસ પૂરો થયો, તો આપણી પ્રથા છે કે દ્રષ્ટિ આપે, તો દાદી દ્રષ્ટિ દેવા મંડી અને મ્યુઝિક ચાલતું હતું. મેં હું તો સાંભળતી ભજન, મને તો એમાં શોખ જ નતો, પણ મેં જોયું કે દાદી દ્રષ્ટિ આપતી હતી, તો દાદી એમની સામે જોતી હતી ને જે જે માણસો આવ્યા હતા દાદીને સાંભળવા માટે સત્સંગમાં, એ બધા આમ કરીને બેઠા હતા અને દાદી એમની સામે જોવે છે. અને મેં કીધું, આ દાદી આ બેન છે ને ટર્ન લે છે, દાદી એટલા બુઢા નતા ત્યારે, તો બીજું આ બેન છે ને વારો લે છે, અહીંયાથી જાય છે, આની સામે જોવે છે, આની સામે જોવે છે, ના લોકો બધા આમ કરીને જોશે. બીજું ચાલી શું રહ્યું છે, મને ખબર નહીં દ્રષ્ટિની સિસ્ટમ. તો હું વિચાર કરતી કે મારો બી વારો આવશે, તો હું શું કરું, હું આમ નીચે જોઈ લઉં બધાની જેમ કે હું સામે જોઉં. તો હું વિચાર કરી રહી હતી કે બધું મારો વારો આવવાનો છે તરત. તો દાદી લાંબી દ્રષ્ટિ આપી હતી એક કોઈ એક જણાની, હું ખૂણામાં બેઠી હતી બારણા આગળ. તો મારો વારો આવ્યો તો મેં તો દાદીની સામે જોયું, એ મારી સામે જોવે છે, તો હું દાદીની સામે જોઉં. મને આ દ્રષ્ટિની સિસ્ટમની ખબર નથી. તો જેવું દાદીએ મેરી મારી સામે જોયું, તો દાદીનું ફેસ મને ના દેખાણું. પેલા હું જોતી હતી એમના સામે પ્રકાશ પ્રકાશ પ્રકાશ, બીજું કાંઈ દેખાય જ નહીં. તો અને એકદમ લગભગ 5 થી 6 સેકન્ડ માટે અશરીરી સ્થિતિ, શાંતિ, દુનિયાથી ગાયબ, કઈ ભાન નહીં, એકદમ મીઠી મીઠી શાંતિનો અનુભવ થયો અને લાઈટ લાઈટ. તો હું મને થયું કે મને શું થયું, પણ તરત મને ખબર પડી ગઈ કે
કે જે મને અનુભવ થયો 5 સેકન્ડનો, એ જ અનુભવ જ્યારે હું નદીની નીચે હતી ને ત્યારે મને અનુભવ થયો, પણ ત્યારે મેં પ્રકાશ નહોતું જોયું. જ્યારે હું મરવાની હતી ત્યારે બી મને એવો જ અનુભવ થયો. બીજી વાર જ્યારે હું 21 વર્ષની હતી, સરોવરની નીચે હતી, પાણીની નીચે, એ જ અનુભવ. તો હું વિચારમાં પડી ગઈ કે મને કેમ આ અનુભવ થયો. તો હું થોડી ગભરાઈ બી ગઈ કે મને કેમ અનુભવ થશે. 2 વાર તો હું ડૂબતી હતી, 1 વાર હું મરતી હતી. તો મેં તો મરી જવાની છું કે શું કે મને અનુભવ થયો. તો હું બીજી બાજુ જોઈ ગઈ, મેં કીધું નત જોઉં દાદી સામે, તો બી અનુભવ. પછી દાદીની દ્રષ્ટિ પૂરી થઈ ગઈ, હું તો લાસ્ટ હતી દ્રષ્ટિ દેવામાં. પછી બધાને ટોલી આપી દાદી, દાદી પોતે લઈ આવ્યા હતા એ. પછી મારો વારો આવ્યો, પણ એક એક જણા ટોલી લે દાદી પાસેથી. પછી હું દાદી પાસે ગઈ તો દાદી ટોલી, હું મને તો ખબર બી નહીં ટોલી ને પ્રસાદ ને બધું, પણ મને ખબર પડી બધાને જોયું કે દાદી આપે છે પ્રસાદ. તો મને દાદી એમની પાસે બેસાડી દીધી, મને કે બેસી જાઉં. પછી મેં દાદીને બધું જે હું ખાવાનું ને બધું લાવ્યું હતું ને, તો મેં કીધું કે એટલે બેન હતા એમના જેની ઘરે રહ્યા હતા, એ કે દાદી, તો મને કે આ દાદી છે, તો દાદી તમારા માટે લાવી છે ભોજન. તો દાદી કે મને ખબર છે કે તું આવવાની હતી, મને કીધેલું બેનને કે તું મારા માટે ભોજન લાવીશ. પછી દાદી મને કે તું કોણ છે, તો મેં કીધું હું હંસ રાવલ છું. તો દાદી તો એટલા સ્વીટનેસ અને તેજમય, મીન્સ બ્રાઇટ, તો મને કે તું હંસ રાવલ નથી, તું ડેફિનેટલી. તો બીજું ના, હું એ જ સેમ હંસ રાવલ છું કે જે તમારા મટકાવાનું લઈ આવી. તો મને કે પણ તું 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 એ ડોક્ટર હંસ નથી. તો હું વિચારમાં પડી ગઈ કે આ લાગે છે બહુ હોશિયાર, મને આવા પ્રશ્ન પૂછે છે. તો હું શાંત થઈ ગઈ. તો કે તને ખબર નથી તું કોણ છે, તો મેં કીધું મને નથી ખબર, કારણ કે પરીક્ષા બહુ લીધેલી છે, બહુ પ્રશ્ન પૂછે તો ખબર પડી જવી જોઈએ, હવે જવાબ નથી. તો મેં કીધું મને નથી ખબર. તો મને અહીંયા ટચ કર્યું દાદીએ, મને કે તારું બોડી છે ને એ ડોક્ટર હંસ રાવલ છે, પણ તું આત્મા છે, આત્મા નિરાકાર છે. તો મને નિરાકાર ના ખબર પડી. તો મને એમ દાદી મારા મોઢા પરથી ખબર પડી કે નથી સમજી, તો કે આત્મા દેખવામાં ના આવે, કોઈ ના કે દેખી ના શકે. તો મને કે તું ડોક્ટર છું, તું જિંદાની સેવા કરે છે કે મુર્દાની. તો મેં કીધું ના ના, હું તો જીવતાની સેવા કરું છું. તો મને કે તને મુર્દામાં અને જીવતામાં શું ફરક એ બી ખબર નથી. આત્મા પાછું ટચ કર્યું દાદી, કે આત્મા શરીર છોડે તો શું થાય, મને તો નહીં ખબર. તો કે તને નથી ખબર આત્મા શરીર છોડે તો શું થાય, તો કે મૂર્દું થઈ જાય. તરત જ મને ખ્યાલ આવી ગયો તરત કે તો તું મુર્દાની કરે છે સેવા કે જીવાની. જો તને આત્માની બારામાં જ્ઞાન ના હોય, આત્માની સ્મૃતિ ના હોય, તને ખબર ન હોય કે શરીરમાં આત્મા હોય, એ જ આત્મા નીકળે તો શરીર મરી જાય. તો હું તો વિચારું કે આ તો બહુ જ હોશિયાર છે, આટલા બધા વર્ષો સ્કૂલમાં ભણી, પ્રોફેસર બની, આટલું બધું વિદ્યા, પણ આત્મા બારામાં હું કઈ બી જાણતી નથી, બિલકુલ અજ્ઞાની. અને દાદીએ તો મને ખુશ કરી દીધી. તો પછી દાદી મને કહે કે જો તું આત્માનું જ્ઞાન લે, જો તું આત્માનું જ્ઞાન લઈશ ને તો તું જેની
સેવા કરીશ ને તારા મરીચની, તો તું એને દવા બી દઈશ અને દુવા બી દઈશ. શરીરને દવા દઈશ અને આત્માને દુવા દઈશ. તો તારા ડોક્ટર માટે બહુ જ અગત્યનું છે કે આત્માનું જ્ઞાન જાણે. કારણ કે કેટલા પેશન્ટ શરીર છોડે, કેટલાની તું દવા કરતો, અક્કલ તો હોવી જોઈએ ને. તો મને તો એકદમ, તો કે તારે લેવું છે જ્ઞાન આત્માનું? મેં કીધું મારે લેવું છે. તો કે ઓકે, તારા માટે પ્રબંધ કરશું. પછી દાદીએ મને ટોલી ખવડાવી. પછી મેં કીધું તમે મને બહુ, હું તમને કઈ પ્રશ્ન પૂછી શકું? તો દાદી છે હા. તો મેં કીધું તમે બધાને સામે કેમ જોતા હતા? તમે જોતા હતા ને બધા આમ બેઠા હતા. તો મને કે તમે કોઈને મળો તો ક્યાં જોવો? આંખમાં, કારણ કે આત્મા અહીંયા બેઠી છે. પાછું દાદીએ 3 વાર અહીંયા ટચ કર્યું. તો મેં કીધું કે તમે મારી સામે જોતા હતા તો તમે મને આવો અનુભવ કરાવ્યો પ્રકાશનો. તો કે મેં તને અનુભવ નથી કરાવ્યો, તને તારા બાપે અનુભવ કરાવ્યો. દાદીને ખબર પડી કે હું ગુજરાતી છું. તો કે તારા બાપે તને અનુભવ કરાવ્યો. મેં કીધું મારો બાપ તો મરી ગયો, કેમકે મારા બાપે શરીર છોડી દીધેલું. તો કે દાદી અહીંયા આંગળી કે ના ના ના, તારો બાપ નથી મર્યો, તારો બાપ તો જિંદા છે, એને તને આજે અનુભવ કરાવ્યો, મેં નથી કરાવ્યો. તો તું કોઈ દિવસ એમ નહીં સમજતી, તને 2 બાપ છે. તારો શરીરનો બાપ છે, તું એની વાલી લાડલી હતી, એને તો શરીર છોડી દીધું, પણ તારો જે સાચો બાપ છે ને આત્માનો, એ તો જિંદા છે. તો મને કે તું નિરાકારી, આત્મા તો નિરાકારી છે, તું પેશન્ટને જોવે છે તો તું આત્માને જોઈ શકે છે? તો મેં કીધું ના. તો કે આત્મા નિરાકારી, તો આત્માનો પિતા બાપ બી નિરાકારી જ હોય ને, દેખવામાં ના આવે, એને સમજી જ શકીએ, અનુભવ જ કરી શકીએ, તો એ તારો બાપ. તો મને તો આંખમાં આંસુ જ્યારે બાપનો અનુભવ દીધો, શિવ બાબાનો અનુભવ, શિવ બાબા ના કીધું તારો બાપ જે નિરાકાર છે એ બાપ, તો આંખમાં આંસુ કે મારો બાપ જિંદા છે. તરત જ મને, અને તરત જ ઈ ટાઈમે મને એવો અનુભવ થયો કે મને મારી જિંદગી 3 વાર આ મારા બાપે બચાવી છે. મારો લૌકિક પિતા કુછ નહીં કરી શક્યા, એમને તો હાથ છોડી દીધા કે બસ આ છોકરી કાં તો ડૂબી જાત, કાં તો મરી જાત, અને બીજી વાર તો બાપ હતો બી નહીં. ત્રીજી વાર ત્યારે મને એવો જે અનુભવ કીધું કે આ તો ગુપ્ત છે, આ બાપ દેખવામાં નથી આવતો. ચોખ્ખ કીધું કે આ બાપને તું આંખેથી જોઈ નહીં શકી, તું એને હાથથી પકડ નહીં શકે, એ તો બિલકુલ નિરાકાર છે, દેખવામાં ના આવે, પણ એ જ બધું કાર્ય કરે. તો હું તો વિચારમાં પડી ગઈ કે આ વાત તો સાચી જ છે, અને ખબર પડી ગઈ ત્યારે તરત કે મને બચાવવા વાળો આ નિરાકાર બાપ. તરત જ મને ખબર પડી ગઈ કે ભગવાન જેના માણસો તીર્થ સ્થાનોમાં જાય છે, કેટલા ઉપવાસ કરે છે, ખુલ્લા પગે જાય છે, બરફની દુનિયામાં જાય છે, અમરનાથ કેટલું બધું શ્રમ કરે છે, કેટલા બધા પૈસા ખર્ચે છે ભગવાનને મેળવવા માટે, અને મને તો હું ભગવાનને ગોતતી બી નથી, મને ભગવાનમાં ઈચ્છા બી નથી, અને ભગવાનને મને પકડી બચાવી, 3 વાર મને મરતા બચાવી. તો તરત જ મારો તો પ્રેમ થઈ ગયો ભગવાન સાથે. મેં કીધું બસ મારું દુનિયામાં મને મારો બાપ મળી ગયો, એટલે મને સબકુછ મળી ગયું. ઘરે ગઈ તો દાદીએ મને કીધું કે તું સવારે 4 વાગે આવીશ, કારણ કે હું મારી 8 વાગ્યાની ફ્લાઇટ છે સવારે.
તો તું મને મળવા આવજે. હજી તો આપણે 10-15 મિનિટ મળ્યા. તો તું સવારે આવીશ 4 વાગે? તો મેં કીધું અસંભવ, 4 વાગે કોણ આવવાનું છે? મેં તો સાંભળ્યું નથી કે કોઈ 4 વાગે ઉઠે. તો હું ઘરે ગઈ તો નીંદ જ ના આવે. વિચાર મંથન ચાલવા માંડ્યા કે પેલી વાર હું ગઈ હતી તો ઓલા મસાઈએ મને કાઢ્યું હતું, બીજી વાર હું ગઈ હતી તો ઓલા માણસે મને મને શંખ દેખાણો હતો. એ બધું હું વિચાર સાગર મંથ કરવા મળી. અને મને ટાઈફોઇડ થયો હતો, આ અનુભવ થયો હતો, અનુભવ યાદ હતો. તો ભગવાન તો છે પણ દેખાય નહીં આંખથી, ભગવાનને હું પકડી નહીં શકું, પણ ભગવાન મારી સાથે હતો મારી જ્યારે જરૂર પડે. તો આપણે દુનિયામાં કહે છે ને કે બહુ પૈસો હોય તો આપણે શું કહીએ? ભગવાને દીધો પૈસો, પાસ કરી તો ભગવાનને થેન્ક યુ કહીએ કે ચાલો મને પાસ કરી દીધી. ભગવાનની પાસે પ્રાર્થના કરી, મેં તો બહુ નથી માંગ્યું, પણ 3 અગત્યની વસ્તુ માંગી હતી. પણ યુઝ્યુઅલી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી આ કરીએ તો એ ભગવાન તો આપણે ભગવાનની વાત કરી છીએ. ભગવાન માટે આટલું બધું સારી દુનિયામાં આટલા વર્ષોથી, હજારો વર્ષોથી તીર્થ સ્થાન, મંદિર, દૂસરા દૂસરા બધા ધર્મ, તો એ ભગવાન મને મળી ગયો. અને હજી લોકો ઢૂંઢે છે, મૂર્તિમાં ઢૂંઢે છે. મૂર્તિ તો આપણી સાથે બોલે નહીં. હું તો શિવલિંગામાં, અમે માનતા તો શિવલિંગા શું મને કરે, એ જ મારો વિચાર હતો કે આ તો પથ્થરનો શિવલિંગા છે, મારે શું કરવાનું છે. એટલી હું અજ્ઞાનથી, ભગવાનનું ક્યાંય બી જ્ઞાન નહોતું, ભગવાનને ગોતી બી નથી, પણ મને ભગવાન મળ્યો. તો હું એવો બધો વિચાર કરતી હતી. તો સવારે મેં દાદીને એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમે સફેદ સાડી કેમ પહેરી છે? તો દાદી કે સફેદ સાડી શાંતિનું પ્રતીક છે અને પવિત્રતાનું પ્રતિક છે. તો મેં કીધું હું પહેરી શકું? તો કે જેને પહેર્યું હોય એ પહેરી શકે, કાંઈ એવો રિવાજ નથી કે કોઈ માણસો જ પહેરે, જેને પહેર્યું હોય એ પહેરી શકે. પછી મેં દાદીને કીધું કે હું છે ને તમને સવારે નહીં મળી શકું, પણ મારે તમને મળવું છે બીજી વાર. પણ હું ઘરે ગઈ તો 2 વાગે ઉઠી ગઈ. કીધું નથી જવું, હજી તો હું ઓળખતી બી નથી. દાદી સાથે 10 મિનિટ વાત થઈ હતી પણ રાતના મંથન ચાલ્યું. બધું મારે જવું છે દાદીને મળવા 4 વાગે. પણ અમે દૂર, બહુ દૂર રહેતી હતી ત્યાંથી જ્યાં એમનું ઘર હતું, ને ઝાડીમાંથી પાસ થવું પડે, ને હું એકલી તો ડર લાગે. તો બી એક બાજુથી ડર લાગે, નથી કરવું, એક મન કે નથી કરવું, ને બીજી બાજુમાં જવું છે. તો બી ઊભી થઈને સફેદ કપડાં ગોતવા માંડી કે મારે બી સફેદ કપડાં પહેરીને જવું છે. તો સફેદ કપડાં જે હતા એ ગોતી હતી. પછી એક બાજુથી મન કે નથી જવું, તને શું થઈ ગયું છે, તું એને ઓળખતી બી નથી, એક વખત મળી ત્યાં જવું છે એવું અંદરથી, અને એક બાજુથી જવું છે. તો એમ કરતા કરતા જવું છે નથી જવું, પણ તૈયાર થઈ અને કારમાં બેસી ગઈ. ગભરાતી હતી તો હું કાર ચલાવી તો બહુ જ ગભરાઈ ગઈ. ઝાડી હતી, અંધારું હતું, સ્ટ્રીટ લાઇટ નથી. તો મેં કીધું છોકરી એકલી જાય એ સારું નહીં, ખતરો. તો મેં કીધું કે લાઇટ આવશે થોડી વાર પછી, તો જો રેડ લાઇટ હશે ને તો હું યુ ટર્ન મારી દઈશ, ગ્રીન લાઇટ હશે તો હું જઈશ. તો ગ્રીન લાઇટ, તો હું જઈ ગઈ. જેવી હું ઘરે પહોંચી તો દાદી પોર્ચની બારે, મીન્સ આંગણાની બારે લાઇટ હતી, એની નીચે ઊભી હતી, પાછળ હાથ, સફેદ વસ્ત્ર, સાડી. તો મેં કાર પાર્ક કરી તો મેં કીધું કે આ તો બેન બહાર બેઠી ઊભી છે. તો દાદી આવ્યા કાર પાસે, મેં પાર્ક કરીને મારો હાથ લીધો કે બહુ ગભરાતી હતી. મેં કીધું મને બહુ બીક લાગતી હતી, તો હાથ પકડી અને મને અંદર લઈ આવી કે માણસ તું બેલ મારે ને તો ઘરના માણસો ઉઠી જાય, એટલે હું બહાર ઊભી છું, કારણ કે એ લોકોને ડિસ્ટર્બ નથી કરવા, એટલા માટે દાદી બહાર ઊભી હતી. પણ દાદીને નિશ્ચય હતો, એટલી પાવરફુલ સકાસ કે નતું જાઉં તો બી હું પહોંચી ગઈ, એટલી એની આત્માની શક્તિ. પછી હું પહોંચી ગઈ તો મને ત્યાં જ લિવિંગ રૂમમાં જ અમે બે બેસી ગયા. પછી દાદી સાથે વાતચીત કરી.
તો મને દાદી એ બુક હતી તો એમાં મને બતાવતા હતા કે આત્મા બારેમાં અને પરમાત્મા બારેમાં. તો મેં દાદીને કીધું મારે બધું જ જે ભગવાન તમે પરમાત્મા કહો છો ને, નિરાકારી બાપ મારા બાપ ના, મારે બધું જ મારા બાપનું જાણવું છે. મારો બાપ કોણ છે, કેવો છે, શું છે, મારે બધું તમે બતાવો. તો દાદી એ કીધું કે હું તને બતાવશું. દાદી મને બતાવવા માંડી કે જે બધા દેવી દેવતાઓ છે ને એ તો કરોડો છે. કેટલા બધી મૂર્તિમાં તમે જાઓ, ટેમ્પલમાં જાઓ તો મૂર્તિ હોય, બધાની મૂર્તિ હોય, એ બધા ભગવાન ના કહેવાય. દાદી મને સમજાવ્યું એ દેવી દેવતા કહેવાય. જે ભગવાન છે ને નિરાકાર, જેનું શરીર નથી, અશરીરી છે, નિર અહંકારી છે, જે આપણને મદદ કરે છે, જેને આપણે અચાનક યાદ કરી છે, કઈ સારું થાય કઈ ખરાબ થાય તો આપણે કહીએ ને એ ભગવાન. તો કે એ છે ને એ દેવી દેવતા ને બનાવવા વાળા જ્ઞાન આપીને. તો હું તો વિચારમાં પડી ગઈ કે સાચી વાત છે, કેટલા મંદિર છે, કેવી કેટલા બધા દેવી દેવતા છે, એટલા બધા તો ભગવાન હોય ના શકે. પણ ભગવાને દેવી દેવતા મનુષ્યથી દેવી દેવતા બનાયા એ મારા બુદ્ધિમાં બેસી ગયું બરાબર. પછી દાદી એમ બુક કરતા હતા તો મેં કીધું દાદી મારે જવાનું છે, કારણ કે મારે નોકરી પર જવાનું, હોસ્પિટલમાં 6 વાગે તો મારે ઘરે જઈ તૈયાર થઈને જવાનું. તો મેં કીધું દાદી હું જાઉં છું. તો બુક દાદી મને કે તું બુક લઈ જા. તો મેં કીધું દાદી હું હિન્દી વાંચી નથી શકતી તો બુક મને કામની નહીં. તો દાદી મને બે સાયકલ જોઈ. પછી દાદી બુદ્ધ ના પાના ફેરવતા હતા તો મેં બ્રહ્મા બાબાનું પિક્ચર જોયું. તો મેં હાથ રાખ્યો, મેં કીધું કે આ કોણ છે. તો દાદી મારી સામે જોવા માંડ્યા સ્પીચમાં કે આ તારા ત્રીજા પિતા બ્રહ્મા બાબા. તો એ પિતાને તો મેં કીધું મેં અમને જોયા છે મારા સપનામાં. જયારે મને અનુભવ થયો ને તે પેલા મેં સપનામાં જોયેલા બ્રહ્મા બાબાને, એ જ પિક્ચરમાં જેવા હતા એ જ વ્યક્તિને. તો દાદી કે ઓકે હવે તારા ત્રણ પિતા. અને હું નીકળી ગઈ પણ હું શાંત ના બેસી. પણ બહુ જ રિસર્ચ થયો છે અશરીરી સ્થિતિનો, કારણ કે ઘણા માણસો મરી જાય અને પછી એમાંથી કોઈ કોઈ બચી જાય. સ્મશાનમાં મોકલી દીધા હોય મુર્દાને, કુલરમાં મૂકી દીધું હોય બોડી, અને પછી જ્યારે કાઢે ને તો ઉઠી જાય. એવા બહુ જ જણાને એવા અનુભવ છે. અને બીજાને મૈરા પહેલા બી અશરીર સ્થિતિના બધાને બહુ અનુભવ થયા છે કે શરીરની બહાર નીકળી ગયા, બહુ બીમાર હોય કેવો અનુભવ થાય તો. અશરીરી સ્થિતિ નહીં, આત્મા બહાર નીકળી જાય શરીરથી અને બધા શરીરમાં જોવે કે શરીરમાં શું થઈ રહ્યું છે. તો આ બધા અનુભવ બહુ જ બધાને થયા છે. મારા અનોખો અનુભવ નથી, સામાન્ય માણસો હોય એ લોકોને બી આવા અનુભવ બહુ થયા છે અશરીરી સ્થિતિના. મને એકલીને નતા થયા પણ મને ખબર પડી કે આને અશરીરી સ્થિતિ કહેવાય, મીન્સ આત્મા શરીરથી અલગ થઈ જાય. અને જેવી આત્મા શરીર યાદ કરે ભગવાનને તો બી આત્મા શરીરથી અલગ. હું ભગવાનને યાદ કરું તો શરીરથી અલગ થઈ ને તો મને અનુભવ થાય ભગવાનનો. પણ હું ભગવાનને બી યાદ કરું અને બીજા બધાને બી યાદ કરું, ઉપર ઉપરથી યાદ કરું તો અનુભવ ન થાય. તો આપણે ભક્તિ શું કરવા કરી છે કે થોડી વાર બી શાંતિનો અનુભવ થાય. મેં તો પૂજા નથી કરી પણ માણસો ધ્યાનમાં બેસે શું કરવા, કે એક સેકન્ડ માટે બી જો થોડુંક બી અશરીરીનો અનુભવ થાય તો આત્માને શાંતિ મળે. તો આ અનુભવ મેં નક્કી કરી લીધું કે મારે દાદીની જેમ સમર્પિત થઈ જવું છે. શું કરવા, મારા બાપની સાથે જિંદગી જીવવા માટે. હું પણ નિરાકાર છું, મારો બાપ બી નિરાકાર છે, તો
ભગવાનને યાદ કરવા માટે મારે ભગવાનને પ્યારથી રહેવું છે, કારણ કે એમને મારી, હું એમની દીકરી છું, દીકરી, અને મને એમની મારી જિંદગી બચાવી છે અને મારો બાપ છે. તો મારે જે સાંભળે છે એ બધાને એ કહેવું છે કે ભગવાન તમે કોણ છો? દુનિયામાં કરોડો કરોડો માણસો છે કે જેને ભગવાનમાં બહુ પ્રેમ છે, પણ એ લોકોને ખબર નથી કે ભગવાન કોણ છે. એ લોકો બધા મૂર્તિની પૂજા કરે છે, ચર્ચમાં જાય છે, મોસ્કમાં જાય છે, સિનેગોગમાં જાય છે, જે જુઈશ પીપલ, બુદ્ધિસ્ટ ટેમ્પલમાં જાય છે, પણ દુનિયાના માણસો હજી સુધી શ્રદ્ધાથી, પ્રેમથી, સાચો પ્રેમ છે એટલે ઢૂંઢે છે. એ કોઈ એક ટેમ્પલમાં, ઘરમાં બી મંદિર હોય તો ત્યાં પૂજા કરે. તો મારે એ મેસેજ આપવો છે તમને બધાને કે ભગવાન કોણ છે એ જાણવાનું ઈઝી નથી, પણ તમારે જાણવાની જરૂર બી નથી, કારણ કે ભલે તમે ભગવાનને ઓળખતા નથી, ભલે તમે ભગવાનને જાણતા નથી, પણ ભગવાન તમને જાણે છે, ભગવાન તમને બરાબર ઓળખે છે. અને એવી ઉપર ઉપરની ઓળખ નહીં, ભગવાન તમને કેવી રીતે જાણે છે? મારી બચ્ચીની આત્મા, મારો દીકરો, મારી દીકરી, એટલા સખત પ્રેમથી ભગવાનનો સંબંધ મારી સાથે છે. મારો સંબંધ ભગવાન સાથે ઉપર ઉપરનો હોય કે ઘેરો હોય, પણ ભગવાનનો સંબંધ, કયા ભગવાનનો? મૂર્તિવાળા ભગવાનનો નહીં, જે હું શિવલિંગ અને પથ્થર સમજતી હતી કે એ તો મને કંઈ કરી ના શકે, એ કે એ તો એનું પ્રતીક છે, શિવલિંગ તો પ્રતીક છે, પણ રિયલ શિવલિંગ શું છે? એ ભગવાન જે દેવી દેવતાને, મનુષ્ય છે આપણે, અત્યારે મનુષ્ય છે ને, આપણા સંસ્કાર તો બહુ ખરાબ છે, રાવણ જેવા સંસ્કાર છે. એટલે તો આપણે રાવણને મારીએ છીએ કે વિકારોથી, સંસ્કારમાં વિકાર છે. એ સંસ્કારને પલટી જ્ઞાન આપી ભગવાન સાથે સંબંધ જોડાવાનો. યોગા મીન્સ શું? રાજયોગા મીન્સ ભગવાન સાથે સંબંધ જોડવાનો, ભગવાનને પ્રેમથી યાદ કરવાનો. એ આપણે કરીએ તો મનુષ્ય છે, દેવતા બનશું, અને પાંચ વિકાર આપણે ત્યાગ કરી શકશું. નકર તો પાંચ વિકાર જવાના નથી, પાંચ વિકાર વધશે. એક પરમપિતા પરમાત્મા શિવ ભગવાન, આપણો પિતા, આપણી માતા, આપણા બંધુ, આપણા સખા, એ જ છે કે જે આપણો ઉદ્ધાર કરે, કે જે આપણે વિકારોમાં ફસી ગયા છે અને દુખી છે તો આપણે બચાવી શકે. તો તમે બધા જે સાંભળો છો એ વિચાર કરજો કે હું તો બહુ નસીબદાર, પણ મારે તો 3 વાર મરવું પડ્યું ભગવાનને ગોતવા માટે. અને જ્યારે હું તો ભગવાનને શું કહું, શિવ બાબાને હું શિવ બાબા કહું, મારા પિતા, તો હું એમને કહું બધાને તો મફત ભગવાન મળ્યા, મારે તો તમારા માટે $3 આપવા પડ્યા, તમારે મને મારા $3 વસૂલ કરવા પડશે. હું ભગવાનને કહું કે તમે તો બધાને તો મફત મળ્યા, તો ભગવાન કે $3 શું? તને તો હું મહારાણી બનાવી દઈશ, કે તને પૈસાની જરૂર જ નહીં પડે. સત્યુગમાં તો આપણો એ જ છે ને, બધા આપણે બધા મહારાજા મહારાણી, અને પૈસાની જરૂર પડશે. તો હું તો ખાલી મજાકમાં કહેતી હતી ભગવાનને, પણ ભગવાન કોણ છે, તમે કોણ છો, આજે તમે જો સમજી શકો તો તમને આજે ખબર પડી ગઈ કોણ ભગવાન છે. અને તમે ભગવાનને નહીં ઓળખો, પણ ભગવાન તો તમને બહુ સારી રીતે ઓળખે છે, અને એ તમને મદદ કરશે જ જ્યારે તમે ભગવાનની પ્રાર્થના કરશો. તો ઓમ શાંતિ.